સરકાર લોન માફીની માંગ સ્વીકારે તેના માટે ખેડૂતો સંગઠનો શુક્રવારે દેશ સહિત ગુજરાતમાં નેશનલ હાઈવે પર ચક્કા જામ કર્યા હતા, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કાંકરેજમાં કોંગ્રેસના આગેવાનોએ રસ્તો રોકીને ચક્કા જામ કર્યા હતા. સરકાર લોન માફીની માંગણી સ્વીકારે તેના માટે ખેડૂત સંગઠનોએ શુક્રવારે દેશ સહિત ગુજરાતમાં નેશનલ હાઈવે પર ચક્કા જામ કર્યા હતા, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કાંકરેજમાં કોંગ્રેસના આગેવાનોએ રસ્તો રોકી ચક્કા જામ કર્યો હતો, જેમાં 50 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા રોડ પર ચક્કાજામ કર્યો હતો. આ ઉપરાંત પાટણમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સિદ્ધપુર રોડ પર ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ખેડૂતોના સમર્થનમાં ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને અટકાવવા કોંગ્રેસના કાર્યકરો બગવાડા ટોલનાકા ખાતે એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભેગા થતા જ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ પોલીસનો ચાંપતો બસ ગોઠવી દેવામાં આવ્યો છે.